આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ થયો અને આ સામાન્ય વરસાદમાં જ પાલનપુર શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા. પાલનપુરના અનેક માર્ગો વરસાદી પાણીમાં ધોવાતા સ્થાનિક લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા. શહેરના અમીર રોડ, દિલ્હી ગેટ, સિમલા ગેટ, ડેરી રોડ, ગણેશપુરા સહિતના અનેક માર્ગો ધોવાઈ ગયા છે. મહત્વની વાત તો એ છે કે આમાંથી મોટાભાગના રોડ તો તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષમાં જ બનાવવામાં આવ્યા છે. પાલનપુર નગરપાલિકાના અંદર ઘણા સમયથી જે ખાડાઓનો રાજ ચાલે છે અને ખાડાઓમાં ઘણા વાહનો પટકાય છે, ઘણા અકસ્માતો સર્જાય છે અને અવારનવાર આ બાબતની રજૂઆતો કરવા છતાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. વરસાદ હતા ત્યાં સુધી ખાડા દેખાતા ન હતા અને વરસાદ ઉતરી ગયા અને પછી સતંતર ખાડા દેખાવા મળે છે. એક પાલનપુર ખાડાઓનું અત્યારે રાજ હોય એ રીતનું દેખાય છે. સ્થિતિ તો બહુ ખરાબ છે અને અહીંયા કામ કરવાની જરૂરત છે મને લાગે છે. કેટલા સમયથી ખાડા પડે હે? વર્ષો પહેલા અત્તરો અને ફૂલોની નગરીથી ખ્યાતિ પામેલું પાલનપુર આજે ખાડા નગરી બની ગયું છે. એના અનેક માર્ગોની સ્થિતિ ખાડા રાજવાળી થઈ છે. જો કે આ તો એવો પોઝ વિસ્તાર છે કે જે વિસ્તારમાં ધારાસભ્ય રહેતા હોય, જે વિસ્તારમાં એસપી અને કલેક્ટર રહેતા હોય, તેમ છતાં પણ પાલિકા છે તે આ ખાડા પૂરવા તૈયાર નથી. તો શહેરના અન્ય વિસ્તારોની તો વાત કરવી જ દૂર નહીં રહી. જે પ્રકારે અત્યારે ખાડા રાજ સર્જાયું છે ને તેને જ કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક વાહન ચાલકો છે તે વાહન ચાલકો આ ખાડાની અંદર પટકાઈ રહ્યા છે. રિક્ષા ચાલક છે, શું કહો છો, ખાડા પડ્યા છે, કેવી સ્થિતિ? બહુ ખાડા પડ્યા છે અને પેન્ચર બી પડી જાય છે ને આવતો રસ્તો ખરાબ થઈ ગયો છે ને ચડાવવું બહુ મુસીબત પડે છે. ત્યારે હવે જોવું રહ્યું કે એસપી, કલેક્ટર અને ધારાસભ્યના ઘર આગળ પડેલા ખાડા પાલિકા ક્યારે પૂરે છે અને શહેરમાં પડેલા ખાડાઓ ક્યારે પૂરે છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ. સામાન્ય રીતે રાજ્યમાં વરસાદ બાદ રસ્તાઓ છે તે રસ્તાઓ ધોવાઈ જતા હોય છે ને ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા પડી જતા હોય છે. ત્યારે એવી જ પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં થઈ છે. પાલનપુરના અનેક માર્ગો 1.5 થી 2 ઇંચ જેટલા વરસાદમાં ધોવાયા છે અને રસ્તાઓ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. જે રસ્તાઓની સ્થિતિ થઈ છે ખૂબ જ કફોડી સ્થિતિમાં લોકો છે તે અત્યારે પસાર થઈ રહ્યા છે. ત્યારે પાલનપુરનો એક માર્ગ નહીં અનેક માર્ગોની સ્થિતિ આવી છે. ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને આ રસ્તાઓનું નિરાકરણ લાવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ થકી આ જે શહેરની પરિસ્થિતિ થઈ છે તે પરિસ્થિતિ તંત્ર સુધી પહોંચાડવાનું પ્રયાસ કરી રહ્યું છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.